ચાલો મિત્રો, આજે રેખા લાઇનના સરખા ભાગ પાડવા માટેની પદ્ધતિ, તો તેમાં સૌથી પહેલાં આપણે રેખાની લંબાઈ લઈશું 9 સેન્ટીમીટર, એટલે કે 90 mm. આપણે આ 90 mm સરખી લંબાઈના કુલ 7 ભાગ પાડવાના છે. આ માટે જરૂરી સાધનો કયા કયા છે? તો માપપટ્ટી, પરિકર, રોલર સ્કેલ, 3 વસ્તુ. સૌથી પહેલાં આપણે માપપટ્ટીની મદદથી 9 સેન્ટીમીટરની એક લાઇન ડ્રો કરીશું. એ ડ્રો કર્યા બાદ આપણે કોઈ લઘુકોણ લઈશું જે 90 અંશ કરતાં ઓછો હોય, એની એક આડી લાઇન લઈશું. હવે પરિકરની મદદથી આપણે જે લઘુકોણની રેખા લીધેલી છે, જે સીધી રેખા છે એને નામ આપીશું આપણે AB, જે લઘુકોણવાળી રેખા છે એને નામ આપીશું આપણે AC. અને જે AC લાઇન છે એના આપણે કોઈપણ સરખા 7 ભાગ પાડીશું, એક સરખા 7 ભાગ. બરાબર, 1, 2, 3, 4, 5, 6, 7 બરાબર છે. હવે આપણે રોલર સ્કેલનો ઉપયોગ કરીશું. રોલર સ્કેલની મદદથી આપણે સૌથી પહેલાં 7 અને B બંને પોઈન્ટને આપણે જોઈન્ટ કરી દઈશું. ત્યારબાદ આ લાઇનને જ સમાંતર બીજી લાઇન 6માંથી, ત્યારબાદ એમાંથી 5માંથી, 4માંથી, 3માંથી, 2માંથી અને 1માંથી, જેને આપણે નામ આપીશું 1-2-3-4-5-6-7. હવે જો આપણે આમાં એથી 1-1-2-2-3-3-4-4-5-6-6-P અહીં સુધીનું જો આપણે અંતર અહીંથી માપીશું તો આ બધા અંતર ક્યારે હશે? સમાન હશે. આ રીતે આપણે કોઈપણ એક લાઇનના સરખા ભાગ પાડી શકીએ છીએ.